જંબુસર તાલુકાના કાવી ગામમાં શિયાળાની શરૂઆત થતાં જ બકરીચોર ગેંગ સક્રિય થવા માંડે છે. આજે સવારે 4 વાગ્યાની આસપાસ મોટી મસ્જિદ પાસેની એક વેગેનાર ગાડીમાં 4 બકરી બકરાને દોરડા કાપીને બકરીચોર ગેંગ ફરાર થઈ ગઈ હતી. જ્યારે શિયાળાની શરૂઆત થાય છે ત્યારે આવા બનાવો અવશ્ય બનતા જ રહે છે. ગાવી ગામમાં બકરી બકરાઓની ચોરીના બનાવો બનતા જ રહે છે. વહેલી સવારે બકરા બકરી ચોરાઈ જાય છે, ફરિયાદી પણ કરે છે, પણ સરવાળે શૂન્ય જેવી હાલત જ રહે છે ને કોઈ ચોર પકડાતા નથી, જેના કારણે બકરીચોર ગેંગ સક્રિય જ રહે છે ને ગાવી ગામમાં કોઈ પણ કામ ધંધાના બહાને આવીને ચકાસણી કરી જાય છે, પછી એનો ટાર્ગેટ કરે છે ને બકરી બકરાઓ ચોરી જાય છે. ગાવી ગામમાં ચારેય બાજુ હોમગાર્ડની નાઇટ ડ્યુટી પણ હોય છે, તેમ છતાં પણ આ બનાવો બને છે, શું પોલીસ તંત્ર જાગશે ખરું? કે રાતે શું વખતે ભઠ્ઠી એક્ટિવા લઈને એમ ગયો, ફરી 10 વાગ્યે ગયો, પછી રાત્રે 4:00 ને 2:00 અમારીઓ બકરીઓ ટેમે ફોર વ્હીલમાં નાખ્યો, બ્લુ કલરની ગાડી હતી એની મોઈ નાખ્યો, છેલ્લી બકરી ચોથી ગાડીઓ કાપતો મેં જોયું, મેં બૂમ ભર્યા કર્યા એટલે એ ભાગી ગયા. પોલીસ સ્ટેશન આવ, મને કે કોઈ તને શક, મેં કોઈ સાહેબ ભઠ્ઠિયા બકરો ચોરાય ને અહીંયા 2 આંટા માર્યા, હું રાતે હવા ચારે અહીં આવ્યો ત્યાં વળતો હું મળ ભાઈ ને ઘેર ગયા, ગાડી એ ઘર પાસે એક્ટિવા પડેલી હતી ને એના ઘર મેં તારું હતું. પછી મારી પાછળ પત્નીનો ફજરને ફોન આવ્યો, પત્ની સાહેબે ઘેર ગયા ત્યારે તારું હતું, પછી મને પત્ની સાહેબ ત્યાં લઈ ગયા, એવું કીધું કે હું તને ફોન મારું ત્યારે આવજો, તો હજુ કંઈ ફોન આવ્યો નથી. શિયાળાનું ઉલટું ચાલુ થાય ત્યાં દર વર્ષે કાઈમાં બનાવ? હા, દર વર્ષે અમારે અંતિમ 4-5 વર્ષ પહેલાં 2-3 બકરા ચોરી ગયા અહીંથી. એની કોઈ કાર્યવાહી થઈ હતી? એની કાર્યવાહી અમે પોલીસ સ્ટેશન ગયા હતા પણ કંઈ ના થયું.